હવે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો તમારા ઘર બેઠા અનએકેડેમીના માધ્યમથી ક્લાસ 1 થી 3 અનએકેડેમીમાં જોડાવા માટે નકુમરીસ કોડ યુઝ કરશો તો તમને તેમાં 10% ડિસ્કાઉન્ટ મળશે. વધારે ઇન્ફોર્મેશન માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીસની અંદર. મિત્રો, ગુજરાત સરકારની એક નવી યોજના એટલે કે હાલની અંદર આ યોજના ચાલુ છે તે છે પાણીનો ટાંકો બનાવવો હોય તો હાલની અંદર આ યોજના શરૂ છે. એની અંદર રૂપિયા 75,000 થી લઈને 50,000ની અલગ અલગ સહાયો છે મળવાપાત્ર થશે. કેવી રીતે મળવાપાત્ર થશે, કોને મળવાપાત્ર થશે, અરજી કઈ જગ્યાએ કરવી તેની સંપૂર્ણ માહિતી જોતી હોય તો આ વિડીયોને પૂરો જોશો, બીજા મિત્રો સુધી શેર કરશો. ચેનલની અંદર નવા આવ્યા હોય તો ખાસ કરીને રેડ બટન આવે છે તે સબસ્ક્રાઈબ કરતા જજો અને બીજા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરતા જજો. જોઈએ આ વિડીયોની અંદર પાણીની ટકાની યોજનાની અંદર કઈ કઈ સહાય મળે છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે પાણીની ટાંકા માટેની સહાય. આ સહાય છે મિત્રો આઈ ખેડૂતની પોર્ટલ પર હાલ ઉપલબ્ધ છે. જોઈએ કેવી રીતે સહાય મળશે, સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર. તો ડ્રીપ ઇરિગેશન માટે મિત્રો પાણીની ટાંકા માટેની સહાય છે એ મળવાપાત્ર થશે. એની અંદર મિત્રો યુનિટ કોસ્ટ છે 1,00,000 રૂપિયા, એટલે કે અનુસૂચિત જાતિના જે ખેડૂતો છે એને 75% સહાય, એટલે કે મહત્તમ છે એની અંદર તમને 75,000 રૂપિયાની જે સહાય છે મર્યાદાની અંદર મળશે. એટલે કે આ સહાય કોને, તો કે અનુસૂચિત જાતિના ખેડૂતોને મળશે. હવે મિત્રો વાત કરીએ સામાન્ય ખેડૂતો માટે તો યુનિટ કોસ્ટ 1,00,000 રૂપિયા સહાય છે તેની અંદર ખર્ચના 50%, એટલે કે એમાં જે સામાન્ય ખેડૂત છે એને 50,000ની સહાય મળવાપાત્ર થશે. આ છે મિત્રો સિમેન્ટના પાકા પાણીના ટાંકા માટે છે ડ્રીપ સેટ ફરજિયાત છે, કરવું પડશે. એટલે કે પાણીનો ટાંકો છે તમને અહીંયા જે બતાવું છું એ પ્રકારે બનાવવો જરૂરી પડશે. જો આ તમને વિડીયોમાં પણ જોઈ રહ્યા છો ટાંકાના ખર્ચના વ્યાજબી પણા માટે કહેવાય કે ગવર્મેન્ટ વેલ્યુઅર જે તાલુકા સર્વેર જે નારેગા યોજના સર્વેનું કહેવાય અંગેનું એક સર્ટિફિકેટ છે લાભાર્થી પાસેથી મેળવવાનું રહેશે. એટલે કે ખાસ કરીને એક સર્ટિફિકેટ જોશે. વધુમાં વધુ છે એ 25.50 ઘન મીટર સુધીની ક્ષમતા અને ઓછામાં ઓછો 10 ઘન મીટરની ક્ષમતાવાળો ટાંકો બનાવવાનો રહેશે. અને આ વખત કહેવાય ને કે ખાતા દીઠ છે એ ફક્ત 1,000 સહાય મળવાપાત્ર થશે. હવે મિત્રો સહાય માટેની અરજી કરવાની તારીખની વાત કરી લઈએ તો તારીખ છે 12/8/2020થી અરજી કરવાનું શરૂ થઈ ગયું છે અને 15/9/2020 સુધી અરજી થશે. જરૂરી પુરાવાની અંદર વાત કરીએ તો મિત્રો જમીનના 7/12/8 નંબરની જરૂર પડશે. હવે બેંક પાસબુકની જરૂર પડશે, ખાસ કરીને આધાર કાર્ડની જરૂર પડશે, પછી રેશન કાર્ડની જરૂર પડશે અને તે તમે ઓનલાઈન ભરાવેલ ફોર્મ એટલે કે આ ખેડૂતની પોર્ટલ ઉપરથી તમે જે VCA છે તમારા ગામના ત્યાં પણ છે તમે ફોર્મ છે આ ભરાવી શકો છો. અથવા તમે સાયબર કાફેની અંદર પણ આ જે પાણીના ટાંકા માટે જે ડ્રીપ ઇરિગેશન માટે ફોર્મ છે એ ભરાવી શકો છો. તો મિત્રો આજના આ વિડીયોની અંદર એટલી માહિતી છે રાખીએ છીએ. તો અરજી છે તમારે ખાસ કરીને જે લોકોને પાણીનો ટાંકો બનાવવો છે તે અરજી છે 15/9/2020 સુધી કરી દે. અને મિત્રો તમારે જો 7/12 અંગેની સંપૂર્ણ માહિતી જો જોતી હોય તો એક નીચે કોમેન્ટ કરજો, આગલો વિડીયો છે તેના ઉપર અમે બનાવવાના છે ખાસ કરીને.